દિવાળીના તહેવારોમાં ટ્રેનો હાઉસફુલ થઈ છે. રેલવે વિભાગ દ્વારા મૂકવામાં આવેલી વધારાની ટ્રેનો પણ હાઉસફુલ થઈ ગઈ છે. તત્કાલમાં ટિકિટ લેવા માટે લાંબી લાંબી કતારો લાગેલી જોવા મળી છે. દિલ્હી અને કાનપુર તરફ જતી તમામ ટ્રેનો ફૂલ થઈ ગઈ છે. ઉત્તર ભારત તરફ જતી અનેક ટ્રેનો ફૂલ જઈ રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જતી ટ્રેનોમાં પણ ભીડ જામી છે. સ્લીપર કોચમાં પણ વેઇટિંગ લિસ્ટ લાંબુ છે. વંદે ભારત અને તેજસ એક્સપ્રેસ પણ દિવાળીના તહેવારોમાં હાઉસફુલ થઈ ગઈ છે. ચેન્નાઈ બેંગલુરુ તરફ જતી ટ્રેનોમાં ઉપલબ્ધ નથી કોઈ જ ટિકિટ. દિવાળીના તહેવારોમાં લોકો પોતાના વતન જતા હોય છે અને આવામાં ટ્રેનો હાઉસફુલ થઈ જતી હોય છે. રેલવે વિભાગ દ્વારા મૂકવામાં આવેલી વધારાની ટ્રેનો પણ હવે હાઉસફુલ થઈ ગઈ છે. તત્કાલમાં ટિકિટ લેવા માટે પણ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. દિલ્હી અને કાનપુર તરફ જતી તમામ ટ્રેનો ફૂલ થઈ ગઈ છે. આ સાથે જ ઉત્તર ભારત તરફ જતી અનેક ટ્રેનો ફૂલ થઈ ગઈ છે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ જતી ટ્રેનોમાં પણ લોકોની ભીડ જામી છે. દિવાળીના તહેવારોને લઈને ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનો મોટાભાગે હાઉસફુલ જઈ રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પણ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે મુસાફરો છે તે ટિકિટ માટે અહીંયા લાઇનમાં લાંબી કતારમાં ઊભા છે. અમદાવાદ શહેરનું કાલુપુર રેલવે સ્ટેશન હાઉસફુલ થઈ ચૂક્યું છે. તત્કાલમાં ટિકિટ લેવા માટે લાંબી કતારો પણ લાગી ચૂકી છે. દિલ્હી કાનપુર તરફ જતી જે તમામ ટ્રેનો છે, આ સાથે વાત કરવામાં આવે ઉત્તર ભારત તરફ જતી જે તમામ ટ્રેનો છે તે તમામ ટ્રેનોની અંદર હાઉસફુલ થઈ ચૂકી છે. ટિકિટ પણ નથી મળી રહી. સાથે જ વાત કરવામાં આવે તો જે રેલવે વિભાગ દ્વારા વધારાની જે ટ્રેનો મૂકવામાં આવી હતી તે ટ્રેનો પણ હાલ તો હાઉસફુલ જઈ રહી છે. પટના, વારાણસી હોય, મુઝફ્ફરનગર જતી ટ્રેનોની અંદર લાંબુ વેઇટિંગ પણ જોવા મળી રહ્યું છે. ચેન્નાઈ, બેંગ્લોર છે આ તરફ જતી જે ટ્રેનો છે તે ટ્રેનો પણ હાઉસફુલ થઈ રહી છે. એટલે કહી શકાય કે ગુજરાતની અંદર જે પરપ્રાંતિ જે મજૂરો જે શ્રમિકો જે છે તે રોજગાર મેળવવા માટે ગુજરાત આવ્યા હતા અને હાલ તો તહેવારોને લઈને પોતાના માદરે વતન જોવા માટે રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે અને વતન જોવાની રાહમાં હાલ તો રેલવે સ્ટેશન પણ અમદાવાદનું હાઉસફુલ થઈ રહ્યું છે. કેમેરામેન નરેશ સોલંકીની સાથે પ્રદીપ કોચ્યા, વીટીવી અમદાવાદ.